હેલો વિદ્યાર્થી મિત્રો મ્યુઝ હાઈસ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું ચૌહાણ ફાલ્ગુનીબેન ધોરણ અગિયાર કમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ નવ ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય ભાગ એક અને બેમાં આપણે ડેટા અને ઇન્ફોર્મેશન ડેટાબેઝ અને ડેટા મોડલ બેઝનો પરિચય વગેરે વિશે માહિતી મેળવી હતી ભાગ ત્રણમાં આજે આપણે એક એપ્લિકેશન બનાવવાની છે એટલે કે એક એપ્લિકેશન માટે ડેટાબેઝની રચના કરવાની છે તો વિનિયોગ માટે નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરવો વિશે આપણે માહિતી મેળવીએ આપણે બેઝ શીખવાની સમગ્ર સફર દરમિયાન એક કાલ્પનિક એટલે કે નમૂનાનું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે એક નાના વિનિયોગ એટલે કે એપ્લિકેશનની રચના કરવા તરફ આગળ વધીશું આ સ્ટોર મોબાઈલ્સ કેમેરા હેન્ડીકેમ્સ લેપટોપ્સ નોટબુક્સ આઈપેડ્સ સ્માર્ટફોન્સ અને તેને સંબંધિત એસેસરીઝ જેવા ઉપકરણો વેચે છે આ ઉત્પાદનો વિવિધ સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવે છે સ્ટોરને ભૌતિક તેમજ વેબશોપ છે ભૌતિક એટલે કે એક શોપ હોય જેમાં મોબાઈલ લેપટોપ્સ વગેરે મળતું હોય આપણે લેવા જઈએ એ ભૌતિક કહેવાય અને વેબશોપ એટલે ઓનલાઈન શોપિંગ કરવાની સુવિધા છે આથી ગ્રાહકો જાતે સ્ટોરમાં આવીને વસ્તુઓ ખરીદી શકે છે અથવા ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકે છે સંભવિત ગ્રાહકમાંથી ગ્રાહકમાં ફેરવવા માટે વેચાણ કરનાર વ્યક્તિઓને ખાસ પ્રોત્સાહનો ચૂકવવામાં આવે છે એટલે કે એપ્લિકેશન બનાવવા માટેનો પણ એક ધ્યેય હોય છે જેમ કે ઓનલાઈન એપ્લિકેશન હજારો લોકો જોતા હોય છે પણ તે વસ્તુ લેતા નથી એટલે જે જોનાર વ્યક્તિ છે તેને અલગ અલગ સ્કીમ આપવી પડે છે જેમ કે દસ ટકા ડિસ્કાઉન્ટ વીસ ટકા ડિસ્કાઉન્ટ કે એ રીતે અલગ અલગ પ્રકારની પ્રોત્સાહિત સ્કીમ આપવી જેથી વ્યક્તિ તે વસ્તુ લેવા માટે આકર્ષાય એટલે કે સંભવિત ગ્રાહકમાંથી ગ્રાહકમાં ફેરવાય આપણે જે વિનિયોગ એટલે કે એપ્લિકેશન બનાવવાનો ધ્યેય રાખીએ છીએ તેને સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ નામ આપીએ સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ માટે એક નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરીએ વેબ એપ્લિકેશન બનાવવાની થાય એટલે એની અંદર તમારે ડેટાબેઝ બનાવવો પડે હવે ડેટાબેઝ બનાવવા માટે ચાર પગલાં છે એ ચાર પગલાં અનુસરીને ડેટાબેઝ બનાવીએ તો તમારો ડેટાબેઝ અસરકારક રીતે બને છે હવે આ ચાર પગલાં વિશે થોડીક માહિતી મેળવી લઈએ પગલું પહેલું છે કે એન્ટિટી એટલે કે ટેબલની ડિઝાઇન નક્કી કરવી એન્ટિટી એટલે ડેટાબેઝ ઓબ્જેક્ટ નક્કી કરવાના છે આપણે જે ડેટાબેઝ બનાવીએ છીએ એમાં કયા કયા ટેબલ બનાવવાના છે તે નક્કી કરવાના હોય છે પગલું બે કે એન્ટિટી તૈયાર કર્યા પછી તેના પરથી એટ્રીબ્યુટ નક્કી કરવાના હોય છે પગલું નંબર ત્રણ તમે જે એટ્રીબ્યુટ લીધા છે એ એટ્રીબ્યુટની અંદર તમે કયા પ્રકારની કિંમત સાચવવાના છો ઉદાહરણ તરીકે એટ્રીબ્યુટનું નામ લીધું તમે ફર્સ્ટ નેમ નેમની અંદર હંમેશા કેરેક્ટર જ આવે મોનલ રીટા આ બધા નામ કેરેક્ટરના સ્વરૂપમાં જ હોય મોનલ વન ટુ થ્રી એવા નામ તમે કોઈ દિવસ સાંભળેલા નહીં હોય નામની અંદર કેરેક્ટર જ આવે ડિજિટ આવે નહીં તો એના આધાર પરથી ડેટા ટાઈપ નક્કી કરવો પડે પગલો નંબર ચારની અંદર કી ફિલ્ડ નક્કી કરવાનું હોય છે કી ફિલ્ડનો ઉપયોગ શું તો તમે આ ડેટાબેઝ બનાવો છો તે ટેબલમાંથી કોઈ એવું ફિલ્ડ તમારે પસંદ કરવાનું હોય કે જેના કારણે તમારો રેકોર્ડ યુનિક રહે તેના માટે તમારે એવું ફિલ્ડ પસંદ કરવું પડે જે ફિલ્ડની કિંમત રિપીટ થતી ના હોય એવું ફિલ્ડ પસંદ કરવું પડે તો આ ચાર પગલાંથી ડેટાબેઝ અસરકારક બની શકે છે હવે દરેક પગલાં વિશે થોડીક ડિટેલ્સમાં માહિતી મેળવીએ પગલો નંબર એક તો તેમાં સૌપ્રથમ એ નક્કી કરો કે કયો ડેટા સંગ્રહિત કરવો છે આપણા ઉદાહરણમાં આપણે પ્રોડક્ટ એટલે કે માલસામાન સપ્લાયર્સ એટલે કે માલ મોકલનાર એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીઓ અને કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો સંબંધિત માહિતીનો સંગ્રહ કરીશું આ તમામ એન્ટિટીઝ છે આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે એન્ટિટી કોઈ વ્યક્તિ વસ્તુ જગ્યા અથવા ઓબ્જેક્ટ હોઈ શકે જેના વિશેનો ડેટા આપણે ડેટાબેઝમાં સંગ્રહ કરીએ છીએ દરેક એન્ટિટી માટે અલગ અલગ ટેબલની ડિઝાઇન બનાવવી જોઈએ આથી આપણે ચાર ટેબલ બનાવીશું જેના નામ છે પ્રોડક્ટ સપ્લાયર એમ્પ્લોય અને કસ્ટમર રાખીશું હવે પગલું નંબર બે હવે દરેક એન્ટિટી માટે કયા એટ્રીબ્યુટ્સ નો સંગ્રહ કરીશું તે નક્કી કરો દાખલા તરીકે પ્રોડક્ટ સપ્લાયર એમ્પ્લોય કસ્ટમર માટે કયા એટ્રીબ્યુટનો સંગ્રહ કરીશું આ બધા એટ્રીબ્યુટ એ ટેબલના ફિલ્ડ બની જશે એટ્રીબ્યુટ ફિલ્ડને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય દરેક ટેબલ વિશે થોડીક માહિતી મેળવી લઈએ જેમ કે ફર્સ્ટ ટેબલ છે સપ્લાયર એન્ટિટીના એટ્રીબ્યુટ્સ હવે અહીંયા સપ્લાયર નામનું ટેબલ આપેલું છે ટેબલના નામ નક્કી કર્યા એના પરથી કોલમના નામ અલગ અલગ નક્કી કરશું હવે આપણે અહીંયા અલગ અલગ ટેબલ આપેલા છે તેના એટ્રીબ્યુટ એટલે કે ફિલ્ડ આપેલા છે જેના આપણે નામ નક્કી કર્યા છે એ પ્રકારનું નામ શું કામ રાખવામાં આવ્યું છે એ નામનો આપણે ઉપયોગ શું કરવાના છીએ તેના વિશે ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે અહીંયા સપ્લાયર નામનું ટેબલ આપેલું છે તેમાં કયા કયા એટ્રીબ્યુટ હોવા જોઈએ જેમ કે ફર્સ્ટ છે સપ્લાયરનું નામ તેમાં નેમ ઓફ સપ્લાયર ઇટ કુડ બી નેમ ઓફ કંપની લાઇક સેમસંગ ઇન્ડિયા તમારે કોઈ પણ કંપનીનું નામ આની અંદર રાખવાનું હોય હવે તે કંપની કઈ જગ્યાએ આવેલી છે તેનું એડ્રેસ લાઇન વન અને એડ્રેસ લાઈન ટુ તો અહીંયા પ્રશ્ન થશે કે એડ્રેસ લાઇન વન અને એડ્રેસ લાઇન ટુ શું કામ લેવામાં આવ્યા છે અહીંયા ડેટાબેઝને હળવું કરવા માટે અને બીજી વસ્તુ ડેટાબેઝની અંદર આપણે વધારે માહિતી સ્ટોર કરી શકીએ એટલા માટે અહીંયા એડ્રેસ લાઇન વન અને એડ્રેસ લાઇન ટુ લેવામાં આવેલી છે એ આપણે ડેટા ટાઈપ શીખીશું ત્યારે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવશું ત્યારબાદ સિટી પિનકોડ કોન્ટેક નેમ કે કંપનીની અંદર આપણે કોને કોન્ટેક કરવાનો છે ઇમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર નાખશું આ રીતે આપણે સપ્લાયરનો ટેબલ તૈયાર કરીશું તેવી જ રીતે એમ્પ્લોયનું ટેબલ જોઈએ તો તેમાં ફર્સ્ટ નેમ છે નેમ ઓફ ધ એમ્પ્લોય લાસ્ટ નેમ તો સરનેમ ઓફ ધ એમ્પ્લોય હવે અહીંયા સેમ પ્રશ્ન થશે કે આપણે આખું નામ રાખવું હોય તો ના રાખી શકીએ તો રાખી શકીએ પરંતુ આપણે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ રાખ્યા છે તેના વિશે આપણે ડેટા ટાઈપમાં શીખીશું પછી એડ્રેસ લાઇન વન એડ્રેસ લાઇન ટુ સિટી પિનકોડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર બર્થ ડેટ જોઈનિંગ ડેટ ડેઝિગ્નેશન વગેરે એટ્રીબ્યુટ્સ લીધા છે તેવી જ રીતે કસ્ટમરમાં છે કે એટ્રીબ્યુટમાં ફર્સ્ટ નેમ કસ્ટમર ફર્સ્ટ નેમ કસ્ટમર લાસ્ટ નેમ એડ્રેસ લાઇન વન એડ્રેસ લાઈન ટુ સિટી પિનકોડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને કાર્ડ હોલ્ડર વગેરે એટ્રીબ્યુટ લેશું આના સિવાય પણ તમે એટ્રીબ્યુટ લઈ શકો છો આ પહેલેથી જ વિચારેલા એટ્રીબ્યુટ્સ છે હવે પ્રોડક્ટ વિશેનો ટેબલ જોઈએ તો તેની અંદર એટ્રીબ્યુટ્સ છે પ્રોડક્ટ કેટેગરી કેટેગરી ઓફ પ્રોડક્ટ લાઇક આઈપેડ મોબાઈલ સ્માર્ટફોન ઇટીસી કે ત્યારબાદ મોડલ નેમ સપ્લાયર નેમ રીઓર્ડર લેવલ સેલિંગ પ્રાઇસ ક્વોન્ટિટી ઓન હેન્ડ પ્રોડક્ટ ઇમેજ કેમેરા pixel સાઇઝ પ્રોસેસર ઓએસ સપોર્ટ ટચ સ્ક્રીન વાઇફાઈ એનેબલ મેમરી સ્લોટ એફએમ સપોર્ટ ડિસ્પ્લે સાઇઝ HDD કેપેસિટી વેઇટ આ દરેક વિશે માહિતી આપેલી હોય છે તમે ઓનલાઈન શોપિંગ કરતા હશો તો દરેક પ્રોડક્ટ વિશે આટલી માહિતી તમને આપેલી હોય છે હવે એટ્રીબ્યુટના લોજિકલ અને ફિઝિકલ નામ વિશે માહિતી મેળવીએ તો જ્યારે આપણે એટ્રીબ્યુટના નામો વિશે વિચાર કરતા હોઈએ ત્યારે એટ્રીબ્યુટના લોજિકલ નામ અને ડેટાબેઝ એપ્લિકેશનમાં વાપરેલા ફિઝિકલ નામ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બને છે ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમ એ એક ફિલ્ડનું નામ છે જે વ્યક્તિના નામનો સંગ્રહ કરે છે જેમ કે સોનલ અથવા મિનલ અહીં ફર્સ્ટ નેમ એ એક ડેટા એન્ટીટી છે જેના સાથે આપણે કામ કરીએ છીએ જોકે ફર્સ્ટ નેમ વૈકલ્પિક રીતે કેપિટલમાં ફર્સ્ટ નેમ અથવા સ્મોલમાં ફર્સ્ટ અને એન કેપિટલ નેમ અથવા ફર્સ્ટ અંડરસ્કોર નેમ કે પછી એફએમ નેમ લખાય તો પણ કોઈ વાંધો નથી કે જ્યાં સુધી આપણે વિચારીને એ સમજી શકીએ કે તે વ્યક્તિના નામનો નિર્દેશ કરે છે જ્યારે આપણે કાલ્પનિક કે તાર્કિક સંબંધો વિશે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ અને વર્ણનાત્મક નામની આપણને જરૂર પડે છે ડેટા મોડેલના ડિઝાઇન સમયે લોજિકલ નામ વપરાય છે પરંતુ કમનસીબે ડેટાબેઝ સોફ્ટવેર જે નામ વાપરવા પરવાનગી આપે છે તેમાં લોજિકલ નામ સરળતાથી રૂપાંતર થતા નથી ઉદાહરણ તરીકે બેઝમાં ફિલ્ડને ફર્સ્ટ નેમ આપી શકાય પણ અન્ય ડેટાબેઝ એપ્લિકેશન તેનો અસ્વીકાર કરશે અને તેને બદલે ફર્સ્ટ અન્ડર નેમ વાપરવા સૂચવશે આ નિયંત્રણ કોઈ ચોક્કસ ડેટાબેઝ સોફ્ટવેરની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે તેને કારણે છે ટેબલના આંતરિક માળખામાં ખરેખર જે નામ વાપરવામાં આવેલું છે તે ફિઝિકલ નામ કહેવાય છે જે લોજિકલ નામની ચર્ચા ઉપર કરી તેનાથી તદ્દન ઉલટું છે આ ફિઝિકલ નામ હંમેશા આપણે જો સોફ્ટવેર વાપરીએ છીએ તેની પ્રણાલિકા પ્રમાણે જ હોવા જરૂરી છે નીચે જણાવેલી પ્રણાલિકાને અનુસરીને એટ્રીબ્યુટના નામ રાખવાથી ડેટાબેઝની ડિઝાઇનને અન્ય ડેટાબેઝ સોફ્ટવેરમાં વાપરવામાં સવલત રહેશે ફર્સ્ટ છે બધા એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરો સેકન્ડ છે અનુગામી અક્ષરો માટે અક્ષરો અંકો અથવા અંડરસ્કોર ચિહ્નો વાપરો થર્ડ છે બે શબ્દો વચ્ચે જગ્યા એટલે કે સ્પેસનો ઉપયોગ ન કરો પણ તેના બદલે અંડરસ્કોર ચિહ્નથી તે શબ્દોને છૂટા કરો ફોર્થ છે અન્ડર સ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કેરેક્ટરનો ઉપયોગ ન કરો ફિફ્થ છે એટ્રીબ્યુટના નામ ટૂંકા રાખવા માટે જો જરૂર જણાય તો શબ્દનું સંક્ષિપ્ત રૂપ વાપરો આપણે નક્કી કરેલી સેમ્પલ એપ્લિકેશન માટે ડેટાબેઝ ડિઝાઇનમાં કેમલ બેક સંકેતોનો ઉપયોગ કરીશું આનો અર્થ એ થાય કે ફિલ્ડ નેમનો દરેક શબ્દ કેપિટલ અક્ષરથી શરૂ થશે ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમમાં એફ અને એલ કેપિટલ છે લાસ્ટ નેમમાં પણ એલ અને એન કેપિટલ છે એડ્રેસ લાઇન વન તેની અંદર એ અને એલ કેપિટલ છે વગેરે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી જ થેન્ક યુ